અગાઉના વર્ષોમાં વલસાડ રેલવે ગોદીમાં રાખવામાં આવેલ અનાજનો જથ્થો વરસાદના પાણીમાં પલળી ખરાબ થઈ જવાની બનેલી ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા ચોમાસાના દિવસો દરમિયાન કોઈ વ્યવસ્થા નહીં કરાતા ચાલુ વર્ષે પણ રેલવે ગોદીમાં સંગ્રહ કરવામાં આવેલો અનાજનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ખરાબ થઈ રહ્યા હોવાનું બહાર આવતા રેલવે તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી બહાર આવી છે. અગાઉના વર્ષોમાં પણ વલસાડ રેલવે ગોદીમાં રાખવામાં આવેલો અનાજનો જથ્થો વરસાદના પાણીમાં પલળીને બગડી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે અગાઉના અનુભવોને જોતા આ વર્ષે પણ રેલવે વિભાગના ગોદીના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં અનાજ રાખવામાં આવ્યું હતું ત્યાં વરસાદનું પાણી નહીં આવે તેવી વ્યવસ્થા કરવાના બદલે નિષ્ક્રિયતા દાખવતા આ વર્ષે પણ રેલવે ગોદીમાં રાખવામાં આવેલો અનાજનો જથ્થો વરસાદી પાણીમાં બગડી રહ્યા હોવાનું બહાર આવતા પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે રેલવે વિભાગ કે વહીવટી તંત્ર આવા રેલવે ગોદીના બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી.